કોરોનાને કાબૂમાં લેવા માટે કરેલી કામગીરી અંગે આખરે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું. 82 પાનાના સોગંદનામામાં રાજ્ય સરકારે સબ સલામત હોવાના દાવા સાથે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો પણ દાવો કર્યો છે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં રજૂ કરેલા દાવાની જો વાત કરીએ તો સરકાર આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આરટીપીસીઆર ટેસ્ટનું માળખું ઉભું કરવાની વાત કરી. આ સાથે જ રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે 98 લેબ કાર્યરત હોવાનો દાવો કર્યો, જેમાંથી 27 સરકારી અને 55 પ્રાઇવેટ લેબનો સમાવેશ થાય છે. તો ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ દ્વારા રોજના 2,000 થી 3,000 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો. ત્યારે આ મામલે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, શું અપડેટ? દેખો, એ વાત ચોક્કસ છે દીપાલી કે હાઈકોર્ટે જયારે કડક વલણ અપનાવ્યું ત્યારબાદ સરકારની જે ગતિ હતી, સરકારની કોરોના માટેનું જે કેમ્પેન હતું તેની અંદર ખૂબ થોડીક જે ઝડપ છે તે આવી છે અને સરકારે પણ મહત્વના નિર્ણય લીધા છે. જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં એમણે કહ્યું છે કે રાજ્ય સરકારે ડેશબોર્ડ ઉભું કર્યું છે જેમાં રોજના કોરોનાના જે મૃત્યુ આંક છે તેમજ રિકવર થયેલા જે આંક છે તેના આંકડા પ્રસિદ્ધ થતા હોય છે. તેની સાથે જ તેમણે જણાવ્યું છે કે 297 જેટલા કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ, હોટલ અને કમ્યુનિટી હોલની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે હજુ સુધી આ વ્યવસ્થાઓ થઈ નથી, પણ સરકારે પણ એમ કહ્યું છે કે આગામી દિવસોમાં આ વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની સમરથ હોસ્પિટલમાં 500 તેમજ નિકોલમાં 120 બેડની હોસ્પિટલ છે તે ઊભી કરાશે. એટલે કે સરકારની જો વાત કરવામાં આવે તો સરકાર હજુ ભવિષ્યમાં શું કરવા ઈચ્છી રહી છે કોરોનાની સામેની ફાઇટમાં તેની માટેના જે તેમણે માહિતી છે તે આપી છે. જીએમડીસીની પણ તેમણે ઉલ્લેખ કર્યો છે કે જીએમડીસીની અંદર ઓનવોક કહી શકાય કે જે ટેસ્ટિંગ છે તે થઈ રહ્યું છે. યુનિવર્સિટી સેન્ટરની પણ વાત કરીશ કે યુનિવર્સિટી સેન્ટરમાં પણ 900 બેડની કોવિડ કેર સેન્ટરનું જે કહી શકાય કે ઉદઘાટન કરવામાં આવશે. જોકે તમામ વાતો પહેલા પણ સરકાર કહી ચૂકી છે. તેની સાથે જ સૌથી વધારે જે ફરિયાદો આવી રહી છે કે દર્દીઓને કેટલીક જગ્યા પર પીવાનું પાણી પણ નથી મળતું. સાંસદ દર્શના જરદોશ દ્વારા પણ આ જે રજૂઆત હતી તે કરવામાં આવી હતી સીએમને પત્ર લખીને. તો રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓને એની જવાબદારી સોંપી હોવાની વાત કરી છે. જોકે આ આઈએએસ અધિકારીઓની જે વાત કરવામાં આવે દીપાલી, તો શરૂઆતમાં જવાબદારી સોંપાઈ ગઈ હતી, પરંતુ આજે પણ કેટલાક દર્દીઓ હેરાન થતા હોય છે. કોવિડના દર્દીઓની જો વાત કરવામાં આવે તો 384 જેટલા દર્દીઓ માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો છે. એટલે કે દીપાલી, પોતાનો જે રોડમેપ છે શું કરવા માંગે છે અને અત્યાર સુધી શું કર્યું છે તેની વિગતવાર તેમણે જે સોગંદનામું છે તે રજૂ કર્યું છે. 11 વાગે કેસ પર હિયરિંગ થશે ત્યારે ખબર પડશે કે હાઈકોર્ટ સરકારના આ સ્ટેપથી કેટલી સહમત છે, કેટલી સંતુષ્ટ છે. કેમ કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે છેલ્લી 2 હિયરિંગમાં સતત હાઈકોર્ટે સરકારના કામ સામે ક્યાંક નારાજગી અથવા તો સરકારે યોગ્ય સમયે યોગ્ય કામ. ચોક્કસ કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેના ઉપર આજે 11 વાગ્યાની આસપાસ સુનાવણી થશે.